Hello everyone, myself Professor Hardik Prajapati. I am warmly welcome to you from my YouTube channel. Their name is Hardik Prajapati. Today we are learning about 11th Standard Commerce Arts and Science Department. Today our lecture, our subject is English First Language. So let us start our lecture, grammar session lecture in this video. चलो तो आज विद्यार्थी मित्रों આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફંક્શન પાર્ટ 4 ની તો આની પહેલાના જે ત્રણ વિડિયો છે એ તમે સરસ મજાના જોયા હશે અને એની નોટ્સ પણ બનાવી દીધી હશે તો અહીંથી જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ આપડા ફંક્શન પાર્ટ 4 ને તો તમારી માટે હું બહુ જ સરસ મજાના કીવર્ડ અને સિમ્પલ જે ટ્રિક છે એ ટ્રિક ની મારફતે તમને સમજાવવાની અહીંયા ટ્રાય કરી છે ઓકે તો તમારે તમારા તરફથી કામ એટલું કરવાનું છે કે એક ફેર બુક લઈને બેસવાનું છે એના બહુ હું તમને લખાવીશ નહીં બહુ જાજો તમારે લખવાનું ઓછું છે સમજવાનું વધારે છે બટ હા આઈએમપી જેના કીવર્ડ્સ છે તે કીવર્ડ યાદ રાખવાના હોય છે તો કે યસ એટલે કે ડેઈલી તમે 5 મિનિટ આપશો મારા વિડિયોને એટલે ઓટોમેટિક તમે ફંક્શન્સ છે એ યાદ રાખી શકશો ઓકે તો આપણે તમારા તરફથી હું તમારી તમારી પાસે આટલું કામ માંગીશ કે જ્યારે પણ વિડિયો ઓન કરો છો ત્યારે તમારે એ ફેર બુક લઈને બેસવાનું છે સેકન્ડ તો કે પેન હોવી જોઈએ તમારી પાસે અને તમારી પાસે મોબાઈલ યા તમે જે વિડિયો જોવો છો જે તે પીસી માં યા લેપટોપ માં તો એ તમારી પાસે હોવું જોઈએ એટલે કે હું જ્યાં કહું છું તમારે એક્ઝામ્પલ લખવાના નથી તો કે ના બીજી વાત તમારે કીવર્ડ લખવાના છે અને ફંક્શન નું ટાઇટલ આ બે જ વસ્તુ લખવાની છે અને એની અંદર મેં હેડલાઇન કરેલા છે સમજાય એટલે કે હાઇલાઇટ કરી છે જે રેડ કલર થી એ તમને ઓળખવા માટે બહુ જ ઈઝી પડશે એટલે કે થોડુંક મેં સ્ટ્રેટેજી ચેન્જ કરી છે આ વિડિયોની અંતર્ગત એટલે કે તમને હાઇલાઇટ કરવામાં અને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ શકે એવી મેં ટ્રાય અહીંયા કરી છે ઓકે તો હવે આ ફંક્શન છે એને જે ફંક્શનનો ફોર્થ વિડિયો છે એ બહુ જ મેં થોડુંક એક સ્ટ્રેટેજી ચેન્જ કરી છે અને થોડુંક તમને એક સમજવામાં ઇઝી પડે એટલા માટે ઓકે તો ચલો આ વિડિયોને આપણે સ્ટાર્ટ કરીએ અને તમારે બધા છે એ મેં કીધું એ મુજબ ફેરબુક પછી તમારી પેન યા લેપટોપ યા મોબાઈલ કે પીસી જે છે તેની સ્ક્રીન અથવા જો તમે ઓફલાઈન જોતા હોય મતલબ ડાઉનલોડ કરીને વિડીયો જોવો છો યા તમે પછી લખવાના છો તો તમારે વિડીયોને સ્ક્રીનશોટ લઈ લેવાના છે તો કે યસ અને પછી એને નોટ ડાઉન કરી લેવાનું છે જો તમે માત્ર મૂવી ટાઈપમાં જોવા જશો તો તમને યાદ નહીં રહે ઓકે ચલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણો ફોર્થ લેક્ચર જે ફંક્શન પાર્ટ 4 ચલો તો આપણે નેક્સ્ટ વાત કરી રહ્યા છીએ આપણા નવા ફંક્શનની તો કે યસ ચલો તો મોસ્ટ આઈએમપી આપણે ફંક્શન ટોપિક સ્ટાર્ટ કરેલો છે જે સિરીઝ છે તેની અંતર્ગત તો એ સિરીઝને આપણે કન્ટિન્યુ કરીએ છીએ નંબર 6 જે કમ્પેરિઝન છે જે ફંક્શનની તે પૂછાય છે તો તેની વાત આપણે કરીએ ધ કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ્સ ઇન રિલેશન ઓફ સમથિંગ એટલે જ્યારે કોઈ પીપલ છે પ્લેસ છે યા કોઈ વસ્તુઓ છે જેનું કમ્પેરિઝન કરવામાં આવતું હોય ત્યારે આપણે ફંક્શનનો ઉપયોગ કેવા વર્ડ સાથે યુઝ કરવાનો છે જે મોસ્ટ આઈએમપી વર્ડ છે એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે ઓકે ચલો તો એની આપણે વાત કરીએ ધીસ ફંક્શન ઇઝ યુઝ્ડ ઇન ફોલોઈંગ સિચ્યુએશન ઓર કોન્ટેક્સ્ટ તેનો ઉપયોગ નીચે દર્શાવેલા પ્રમાણે ઉપયોગ થાય છે જે આપણે એક્ઝામ્પલની સાથે હમણાં જોવાના છીએ તો સિચ્યુએશન અને કોન્ટેક્સ્ટ કેવા હશે તો એ સિચ્યુએશન અને કોન્ટેક્સ્ટની હવે આપણે વાત કરીએ કે જ્યારે કોઈ વ્યક્તિ છે ને એ વ્યક્તિઓ સાથે કમ્પેરિઝન થતી હોય એટલે કે આપણે એમ કહીએ છીએ કે રાહુલ છે ને એ ક્લાસના બધા છોકરા જેવો હોશિયાર છે રાહુલ છે ને એ તો કે પ્રિયા જેટલો હોશિયાર છે તો આવી આપણે વાત કરતા હોઈએ છીએ કમ્પેરિઝન કરતા હોઈએ છીએ તો કે યસ રાહુલ હેઝ ક્લેવર હેઝ પ્રિયા આપણે આવું બોલીએ છીએ ઓકે તો એવી જ રીતના છે રાહુલ હેઝ ટોલ હેઝ રાજ તો આવા જે વર્ડ છે એટલે કે કમ્પેરિઝન હોય છે ત્યારની વાત કરવાની છે તો હવે આ તો વ્યક્તિની વાત થઈ બટ હવે સ્થળ બાબતની તુલના અને અન્ય વ્યક્તિઓ કે વ્યક્તિઓની તુલના કરવાની હોય એટલે કે એક સ્થળની બીજા સ્થળની સાથે તાજમહેલ હેઝ બ્યુટિફુલ હેઝ ધ લાલ કિલ્લા એટલે કે લાલ કિલ્લા ના કહેવાય બટ લાલ છે એ કેસલ એમ પણ કહી શકાય અથવા તાજમહેલ હેઝ ટોલ હેઝ કુતુબ મિનાર સમજાય તો એટલે કે બંને સ્થળની કમ્પેરિઝન થતી હોય સિદ્ધિ સૈયદ વિન્ડો હેઝ બ્યુટિફુલ હેઝ તાજમહાલ તો આવા જે કોઈ સેન્ટેન્સીસ છે એટલે કે કોઈ કમ્પેરિઝન છે ત્યારે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે કે જ્યારે આપણે આવો યુઝ કરતા હોઈએ છીએ
એટલે કે સ્થળ નિષ્ળ સાથે અને કોઈ બાબતો હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બાબતો એટલે કઈ? તો બાબતમાં આપણે હમણાં જ મેં વાત કરી એ મુજબ પ્રિયા હેઝ બ્યુટિફુલ હેઝ ધ ટીના, રાજ ટોલ હેઝ પ્રિયા. સમજાય? આવી રીતના કોઈ જ્યારે કોઈ વસ્તુની વાત હોય, કોઈ બાબતોની વાત હોય છે ત્યારે પણ આપણે શું યુઝ કરતા હોઈએ છીએ? તો આ ફંક્શન યુઝ કરતા હોઈએ છીએ. હવે સમજવાનું છે કે આ ફંક્શન પૂછે છે કેમ અને એના વર્ડ આઈએમપી વર્ડ કયા છે એને આપણે વાત કરીએ, જે તમારે યાદ રાખી જ લેવાના છે, નોટ ડાઉન કરી લેવાના છે અને નોટ ડાઉન કરીને આરામથી એના ફંક્શનના માર્ક લઈ આવવાના છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે તો એના એક્ઝામ્પલની, એટલે તમને થોડોક આઈડિયા આવે અને આઈએમપી વર્ડ છે એની. ચાલો તો લેંગ્વેજ એલિમેન્ટ કયા છે? આપણે દર વખતે હું આ જ સિસ્ટમથી તમને સમજાવવાનું ટ્રાય કરું છું કે એના લેંગ્વેજ એલિમેન્ટ કયા છે. તો ફોલોઈંગ લેંગ્વેજ એલિમેન્ટ ઇઝ યુઝડ ટુ ફ્રેમ ધીસ ફંક્શન. હવે સમજો, જ્યારે તમને ફંક્શન ઓળખવાના પૂછાય છે ત્યારે તમારે આ ફંક્શન્સ છે તેને ગોખી નાખવાના છે, એટલે કે આમાંથી કોઈ એક ફંક્શનનો યુઝ થયો હોય તો એ કમ્પેરિઝન દેખાડતું હશે. ઓકે, તો આમાંથી જો કોઈ એક પણ ફંક્શન છે તો એ કમ્પેરિઝન બતાવશે, અથવા તમને ડાયરેક્ટ કોઈ સેન્ટેન્સ હાફ સેન્ટેન્સ આપી દેશે, સમજાય, અને એને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ પૂછાય અને કાઉન્સમાં ફંક્શનમાં લખ્યું હોય કમ્પેરિંગ ધ થિંગ્સ, તો તમારે બે વસ્તુની કમ્પેરિઝન કરવાની, એવી રીતના પણ પૂછાય ફંક્શન, તો તેની માટે પણ તમારા વર્ડ યાદ હશે તો તમે એની કમ્પેરિઝન કરી શકશો. ઓકે, તો એની માટે સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું છે? ટાઇટલ મારવાનું છે કમ્પેરિઝન ઓફ પ્લેસ થિંગ્સ એન્ડ ધ પર્સન યા પીપલ, અને એની અંદર નીચે નોટ ડાઉન કરી લો આઈએમપી પોઈન્ટ કરીને. સો હેઝ, એટલે કે સો હેઝનો ઉપયોગ થાય છે, પછી હેઝ હેઝનો ઉપયોગ થાય છે, વન ઓફ ધ ખાલી જગ્યા ઈએસટી, જો વન ઓફ ધ ગ્રેટેસ્ટ એવી રીતના આપણે બોલાય છે, વન ઓફ ધ ગ્રેટેસ્ટ એટલે કે ઈએસટી વાળું ફોર્મ છે જેને આપણે સુપરલેટિવ ડિગ્રી કહીએ છીએ, તેનો ઉપયોગ અહીંયા થાય છે. એટલે કે વન ઓફ ધ ઈએસટી એટલે કે બ્લેન્ક ઈએસટી છે, મતલબ જે વર્બ આવે એને ઈએસટી લગાડી દેવાનું એમ જણાવે છે. આવું ક્યારે ઉપયોગ થાય? તો નેગેટિવ સેન્ટેન્સની અંદર આનો વધારે ઉપયોગ થતો હોય છે, વન ઓફ ધ ઈએસટીનો. ઓકે, તો એ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ, એટલે કે વન ઓફ ધ ઈએસટી કોઈ ગ્રેટ છે તો ગ્રેટેસ્ટ, સમજાય, ટોલ છે તો ટોલેસ્ટ, આવી રીતના હોય તો આપણે વર્બને છે એ શું કરી દેવાનું, વર્બ ફોર્મ છે એને આપણે ઈએસટી લગીને સુપરલેટિવ ડિગ્રી બનાવી દેવાની છે. પછી તો અહીંયા છે ને એ જો, પછી કમ્પેરેટિવ ડિગ્રી આવે છે તો કે યસ, ખાલી જગ્યા ઈઆર એટલે કે ટોલ હોય તો ટોલર, સમજાય, એવી રીતના ગ્રેટ હોય તો ગ્રેટર, તો આવી રીતના જે વર્ડ છે એને ઈઆર લાગે છે તો કે યસ, ખાલી જગ્યા ઈઆર ધેન એની અધર, તો આનો પણ ઉપયોગ થાય છે. હવે સમજો, અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનો પણ ઉપયોગ કરેલો છે, એટલે કે હમણાં સેન્ટેન્સ જોઈએ એટલે તમને વધારે ક્લિયરિટી આવશે કે શું કહેવા માંગે છે. પછી સેકન્ડ છે વાત કરીએ તો બ્લેન્ક ઈઆર એટલે કે ટોલર, ખાલી ટોલર ધેન મોસ્ટ અધર, આવા કોઈ પણ કમ્પેરેટિવ ડિગ્રી છે તેનો પણ ઉપયોગ આ ફંક્શનની અંદર થતો હોય છે. એટલે કે આપણે યાદ રાખવાનું છે ઈએસટી ફોર્મ યા ઈઆર વાળું ફોર્મ હોય, કમ્પેરેટિવ ડિગ્રી હોય યા સુપરલેટિવ ડિગ્રી હોય, તો આપણે આ બંને ડિગ્રી યાદ રાખવાની છે જે કમ્પેરિઝન બતાવતી હોય છે. નામ જ કમ્પેરેટિવ ડિગ્રી છે તો કે કમ્પેરિઝન, અને સુપરલેટિવ તો એ પણ કમ્પેરિઝન જ બતાવે છે. પછી ધ મોસ્ટ, કોઈ સેન્ટેન્સની શરૂઆત ધ મોસ્ટથી થતી હોય અને તમને એમ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, તો પણ ધ મોસ્ટથી તમે કમ્પ્લીટ કરી શકો, યા સેન્ટેન્સ આપેલું છે અને તમને પૂછે કે આ કયું ફંક્શન છે, તો ધ મોસ્ટ છે તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ફંક્શન છે કમ્પેરિઝનનું છે. ઓકે, ચાલ નેક્સ્ટ વાત કરીએ વેરી ફ્યુ, એટલે કે થોડા ઘણા લોકો કામ કરી શકતા હોય તો એને કહેવાય વેરી ફ્યુ. ઓકે, એવી રીતના છે વર્ડ, હમણાં આપણે એક સેન્ટેન્સ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે વેરી ફ્યુ એટલે કે થોડા ઘણા લોકો કોઈ કામ કરી શકતા હોય તેની માટે વેરી ફ્યુ ઉપયોગ થતો હોય, એટલે કે એ પણ એક બીજાની એક કમ્પેરિઝન જ બતાવતું હોય છે. પછી વાત કરીએ નો અધર સો હેઝ, એટલે કે કોઈ જ નહીં જે નેગેટિવમાં ઉપયોગ થાય છે નો અધર અને સો હેઝનો, તો ત્યારે પણ આપણે એની વાત કરવાની છે, એ પણ કમ્પેરિઝન જ બતાવે છે. ઓકે, ચલો તો તમારે કામ કરવાનું છે, સૌથી પહેલાં જે અહીંયા લખ્યું છે એને નોટ ડાઉન કરી લો, તમારે ફેર બુક છે તેની અંદર આઈએમપી છે, તમારે ખાલી એનું ટાઇટલ યાદ રાખવાનું, ટાઇટલ કયો ફંક્શન ભણીએ છીએ એના આઈએમપી વર્ડ્સ છે, આઈએમપી વર્ડ લખી નાખવાના છે અને પછી એના એક્ઝામ્પલને જોવાના છે. એ ન લખો તો ચાલશે, બટ આઈએમપી વર્ડની નોટ્સ હોવી જરૂરી છે. ઓકે, ચલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો રિમેમ્બર, હવે આપણે યાદ રાખવાનું છે, શું યાદ રાખીશું? ધ ફંક્શન ટેલ અસ, આ ફંક્શન છે ને આપણને જણાવે છે, શું જણાવે છે?
કમ્પેરિઝન પીપલ થિંગ્સ પ્લેસ સમવન એલ્સ, એટલે કે કોઈ બીજા વ્યક્તિઓ છે એની સાથેનું કમ્પેરિઝન પીપલનું હોઈ શકે, થિંગ્સનું હોઈ શકે, યા પ્લેસીસનું હોઈ શકે. તો એના અંતર્ગત છે આપણને આ વસ્તુ અહીંયા બતાવે છે યા એક્સપ્લેન કરે છે. હવે શું વાત કરે છે, એક્ઝામ્પલ આપણે જોઈએ. ધેર આર ડિફરન્ટ વેઇઝ ટુ એક્સપ્રેસ ધીસ લેંગ્વેજ. આ ફંક્શન એટલે કે આ ફંક્શન છે ને એને ઘણી બધી રીતના આપણે સોલ્વ કરી શકતા હોઈએ છીએ, પણ હું મારી સ્ટાઇલથી જ તમને સોલ્વ કરાવવાની ટ્રાય કરું છું. દે આર ગીવન હિયર, જે તમને અહીંયા આપેલા છે. સ્ટડી ધ એક્ઝામ્પલ, જેને આપણે એના એક્ઝામ્પલ છે એને સ્ટડી કરવાના છે. એન્ડ નો હાઉ ધીસ લેંગ્વેજ ફંક્શન ઇઝ એક્સપ્રેસ ધ સુપરપોઝિશન અબાઉટ એન એક્શન, જે તમને કઈ રીતના એક્શન કરે છે, એટલે કે એની એક્શન કઈ રીતના થાય છે જે સેન્ટેન્સીસની, એની વાત આપણે સમજવાની છે. એટલે કે હવે સાદી ભાષામાં સમજાવું તો, જ્યારે પણ કોઈ બે વ્યક્તિ હોઈ શકે, કોઈ બે બાબતો હોઈ શકે, યા કોઈ બે સ્થળો છે એની મારે કમ્પેરિઝન કરવી હોય, ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. ઓકે, પહેલી વાત આ યાદ રાખવાની છે, માઇન્ડની અંદર ક્લિયરિટી લાવી દો. અથવા હવે તમને એમ થાય કે એક વ્યક્તિની કમ્પેરિઝન કોઈ સ્થળ સાથે થઈ હોય તો પણ આ જ ફંક્શનનો ઉપયોગ થશે. એક વ્યક્તિની કમ્પેરિઝન કોઈ થિંગ સાથે થઈ હોય તો પણ આ જ ફંક્શનનો ઉપયોગ થશે. ઓકે, તો એ વસ્તુ આપણે યાદ રાખવાની છે, કેમ કે મોસ્ટ આઈપી છે આપણા ફંક્શનો, જો અત્યારથી જ આવડી જશે તો 12th અંદર ખૂબ જ ઈઝી તમારી માટે બની જશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચલો હવે મેં એને એક્ઝામ્પલ લઈને સમજાવવાની ટ્રાય કરી છે. બહુ જ સરસ મજાના એક્ઝામ્પલ છે અને બહુ જ ઇઝી છે, એટલે આવા જ આપણને એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો એની અંદર કાંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ આપણે કંઈ રોકેટ સાયન્સ યુઝ કરવાનું નથી, બહુ જ બેઝિક છે. બેઝિક તમે જે ફંક્શન આગળ યાદ રાખ્યા હતા એવી જ રીતના ફંક્શન યાદ રાખવાના છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, અજય ઇઝ હેઝ ટોલ હેઝ કિરણ. અજય છે ને એ કિરણ જેટલો ઊંચો છે. હવે જો ગુજરાતીની અંદર આપણે વાત કરતા હોય તો આપણને ખ્યાલ છે કે કમ્પેરિઝન બતાવે છે, બટ હવે ઇંગ્લિશની અંદર કેમ ખબર પડે? તો અહીંયા જુઓ, આપણે હેઝ એઝનો ઉપયોગ થયો છે. તમે સુપરલેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, સુપરલેટ કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી તમે ભણી ગયા છો, અથવા આપણે ઓનલાઈન ભણવાના છીએ. તો હવે એની વાત કરવાના છીએ તો ત્યારે તો એની અંદર હેઝ એઝ આવે ને પોઝિટિવ બાબતો હોય ને, એટલે કે પોઝિટિવ અફર્મેટિવ સેન્ટેન્સીસ હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે કોનો? એઝ એઝનો. તો કે યસ, તો એઝ એઝનો ઉપયોગ આપણે ત્યારે કરતા હોઈએ છીએ. તો વસ્તુ અહીંયા એ જ કહી છે મેં, અજય ઇઝ એઝ ટોલ એઝ કિરણ. અજય છે ને કિરણ જેટલો ઊંચો છે. તો કે યસ, તો મતલબ એઝ એઝનો ઉપયોગ થયો. હવે મને આ ફંક્શન ઓળખવાનું પૂછે તો મારું માઇન્ડ છે એ ડાયરેક્ટ ક્યાં જવું જોઈએ? તો મારું ફોકસ જવું જોઈએ એઝ એઝ ઉપર. એટલે કે એઝ એઝ આપેલું છે તો એનો મતલબ એવો થશે કે કોઈ કમ્પેરિઝન બતાવી છે. પછી વાત કરવાની પોઝિટિવ હોય યા નેગેટિવ, બટ કમ્પેરિઝન છે એ તો માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું. ઓકે, હવે અજય આપેલું છે ને કિરણ આપ્યું છે, તો આ બે વ્યક્તિ છે, બે પર્સન છે. તો કે યસ, તો એનો મતલબ શું થશે? કમ્પેરિઝન ઓફ પીપલ. ઓકે, તો એનો મતલબ એવો થશે કે અહીંયા બે વ્યક્તિઓની કમ્પેરિઝન કરેલી છે. તો કે બસ સિમ્પલ, તો તમારો આન્સર આવી ગયો. સમજાય? આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ તમારે એના વર્ડ્સ જોતું જવાનું છે સેન્ટેન્સીસના, અને એને ફંક્શન છે એને ઓળખી લેવાના છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. તો કિરણ ઇઝ નોટ સો ટોલ એઝ અજય. કિરણ છે ને એ અજય જેટલી ટોલ નથી. ઓકે, હવે સમજો, નોટ આપેલું છે એટલે પહેલા તમારા માઇન્ડની અંદર નકાર વાક્ય છે એ તમને ખ્યાલ આવી ગયો. બીજી વાત, તો સો અને હેઝ આપ્યું છે. સો હેઝ છે ને એ નેગેટિવ સેન્ટેન્સ હોય ને ત્યારે જ વપરાય છે. જ્યારે આપણે ડિગ્રી ભણીશું ત્યારે એની બહુ ડીપમાં હું તમને વાત કરીશ કે કિરણ ઇઝ નોટ સો ટોલ હેઝ અજય. તો અજય જેટલી, કિરણ છે અજય જેટલી ઊંચી નથી. તો મારે આ વાત કરવી હોય તો એનો મતલબ એવો થશે કે સો હેઝ આપ્યું છે, તો આપણે હમણાં આઈએમપી વર્ડ લખ્યા એની અંદર પણ સો હેઝ છે. તો કે યસ, અને પાછળ બે વ્યક્તિના નામ છે, તો આ પણ શું દેખાડે છે? કમ્પેરિઝન ઓફ પીપલ.
તો કે યસ, તો તમારું ફંક્શન ઓળખાઈ ગયું અને કામ પૂરું. ઓકે, આવી રીતના જ માર્ક મળી જશે. પછી નેક્સ્ટ વાત કરીએ, અજય ઇઝ ટોલર ધેન કિરણ. હવે અજય છે ને એ કિરણ કરતાં ઊંચો છે. ઓકે, હવે તમને યાદ રાખવાનું, જો ટોલર એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી આવી છે, તો આ કમ્પેરેટિવ ડિગ્રીની પાછળ હંમેશા એટલે કે વર્બ ફોર્મની પાછળ ER લાગતું હોય છે, અને ER મેં લગાડેલું છે, જો ટોલર અને ધેન છે એટલે કે ERની સાથે હંમેશા ધેન આવે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે. તો હવે નામ જ કમ્પેરેટિવ છે એટલે બે કમ્પેરિઝન થતી હોય, તો કે યસ. તો અહીં અજય અને કિરણની કમ્પેરિઝન થઈ છે, તો કે યસ. અને તે દેખાડે છે ER ધેન. તો તમે જુઓ આપણે IEP વર્ડ લખ્યા તેની અંદર પણ છે ER ધેન, તો એનો મતલબ અહીંયા બે વ્યક્તિ પણ છે પાછા, તો શું થશે, કમ્પેરિઝન ઓફ ટુ, કમ્પેરિઝન ઓફ પીપલ યા કમ્પેરિઝન ઓફ ટુ પીપલ, સમજાય, એવું કરી શકાય, યા કમ્પેરિઝન ઓફ પીપલ, તો એ આન્સર આપણે બની જશે. આ બહુ જ ઇઝી છે ફંક્શન, આવી જ રીતના સમજવાના છે. ફોર્થ વાત કરીએ વેરી ફ્યુ, તો આ વેરી ફ્યુ જો મેં તમને IEP વર્ડની અંદર લખાવેલો છે, ડાયરેક્ટ હેડલાઇટ કરો, ડાયરેક્ટ છે મગજ તમારું દોડાવો, વેરી ફ્યુ તો બીજું કંઈ જોવાની જરૂર નથી, અને હેઝ હેઝ તમને પાછળ દેખાય છે તોય તમારું માઇન્ડ છે ફોકસ હોવું જોઈએ. ઓકે, તો વેરી ફ્યુ આપેલું છે, હેઝ હેઝ છે, તો આપણે ફંક્શન કયું વપરાશે, કમ્પેરિઝન થઈ હશે પહેલી વાત આ. ઓકે, તો આ માઇન્ડ કમ્પ્લેટ થઈ ગયું, ફોકસ ક્લિયરિટી આવી ગઈ. ઓકે, ફોકસ થઈ જાય એટલે હવે શું કરવાનું, કયા બે વસ્તુની કમ્પેરિઝન થઈ છે, તો જુઓ વેરી ફ્યુ બોયઝ એટલે કે થોડાક બાળકો છે ને એ આર હેઝ ટોલ હેઝ અજય, એટલે કે થોડા ઘણા બાળકો છે ને એ અજય જેટલા ઊંચા છે. ઓકે, તો એનો મતલબ પોઝિટિવ છે. હવે એનાથી આપણે લેવા દેવા જ નથી પોઝિટિવ હોય યા નેગેટિવ, આપણે તો કમ્પેરિઝન થઈ છે કે નહીં એ ચેક કરવાનું છે. ઓકે, થઈ છે, કોની થઈ છે, તો બોયઝ અને અજયની, તો કમ્પેરિઝન ઓફ પીપલ ડાયરેક્ટ આન્સર, અને તમારો જવાબ પૂરો. સમજાય, આ જે ફંક્શન ઓળખવાના છે તેની અંદર આટલું ઇઝી આના આન્સર મળતા હશે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. અજય ઇઝ ટોલર ધેન મોસ્ટ અધર બોયઝ. અજય છે ને ઇઝ ટોલર, તો જો વર્બ છે ને ટોલ એનું ER લાગ્યું છે, અને આપણે તમે IMP વર્ડ જો તેની અંદર પણ મેં IMP વર્ડમાં લખાયેલું છે કે ખાલી જગ્યા ER ધેન મોસ્ટ અધર, આવું મેં લખાયું છે. જો તો ઈ વર્ડ છે એટલે તમે ગોખેલા હશે તો એ ગોખવાના જ છે ભાઈ, સમજાય, એની અંદર કાંઈ જ બીજું કરવાનું નથી. વર્ડ એકવાર તમારે નોટબુકની અંદર લખી લ્યો, યાદ કરી લ્યો, પાંચ વાર લખી નાખો બીજી વાર રફબુકની અંદર, એટલે યાદ રહી જશે. તો ER ધેન મોસ્ટ હોય તો એનો મતલબ કમ્પેરિઝન ઓફ શું થશે, તો પીપલ. અહીંયા બે પીપલ આવ્યા છે, અજય અને બોયઝ, તો પીપલની કમ્પેરિઝન થઈ છે, તો કે યસ. સમજાય, અહીંયા લખ્યું કુતુબ મિનાર ઇઝ ટોલર ધેન મોસ્ટ અધર ધ સ્કલ્પચર, તો એ તો પણ છે એ તો શું આવશે, તો કમ્પેરિઝન ઓફ થિંગ્સ આવશે. સમજાય, તો આવી જ રીતના છે, સોરી, કમ્પેરિઝન ઓફ પ્લેસ આવશે. આવી જ રીતના આનો બધો ઉપયોગ થતો હોય છે. પછી વાત કરીએ, અજય ઇઝ વન ઓફ ધ મોસ્ટ ટોલેસ્ટ બોય, તો જુઓ આગળ વન ઓફ ધ આવ્યું છે. વન ઓફ ધ ક્યારે વપરાય, તો વન ઓફ ધ છે એ કોઈ પણ સેન્ટેન્સની કમ્પેરિઝન કરવી હોય, એ બે થિંગ્સ વસ્તુ કે કોઈ પણની, ત્યારે એનો ઉપયોગ થતો હોય છે. તો અજય ઇઝ વન ઓફ ધ મોસ્ટ ટોલેસ્ટ બોય, તો ESD પણ આપેલું છે અને વન ઓફ ધ આપેલું છે, એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. જો એવી કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, વન ઓફ ધ આપ્યું છે IMP વર્ડમાં, તો કે યસ, એટલે કે કમ્પેરિઝન છે, વાત પૂરું. સમજાય, ચાલો પછી નેક્સ્ટ વાત કરીએ. નો અધર બોય ઇઝ ટોલ, ઇઝ સો ટોલ હેઝ અજય. નો અધર, જો નો અધર છે ને એ નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે વપરાય, હવે એની યાર તમારે લેવા દેવા જ નથી. સો હેઝ આપેલું છે, તો કે યસ, તો નો અધર અને સો હેઝ છે, તો કમ્પેરિઝન થઈ છે, કોની થઈ છે, બોય અને અજયની. ઓકે ડન, તો કમ્પેરિઝન ઓફ પીપલ ડાયરેક્ટ આન્સર, અને તમારો જવાબ પૂરો. ઓકે ચાલો પછી નેક્સ્ટ વાત કરીએ. અજય ઇઝ ટોલર ધેન એની અધર બોયઝ. અજય છે ને ખૂબ જ ઊંચો છે બીજા બધા છોકરાઓ કરતા, તો ટોલર પ્લસ ધેન લાવ્યું છે, ER પ્લસ ધેન, તો એનો મતલબ થશે કે આ ફંક્શન છે એ કમ્પેરિઝન માટે વપરાયેલું છે. ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ 9 નંબર, તો અજય ઇઝ ટોલેસ્ટ બોય, તો જો ESD એટલે કે સુપરલેટિવ ડિગ્રી લાગી છે, ESD વર્બ ફોર્મને ESD લાગ્યું છે, તો અજય ઇઝ ટોલેસ્ટ બોય એટલે કે શું, અજય છે ખૂબ જ ઊંચો છોકરો છે, અને ESD લાગ્યું એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે અજય અને બોયની વચ્ચે ક્યાંક કમ્પેરિઝન થઈ છે, તો કે યસ. હવે અહીંયા આવું લખ્યું હોય, ધ તાજમહાલ ઇઝ ધ બ્યુટિફુલ, સોરી હેઝ બ્યુટિફુલ, ત્યાં મોર બ્યુટિફુલ આવશે, પણ હવે આપણે કમ્પેરિટિવ ડિગ્રીની વાત કરીએ ત્યારે થશે, બટ અહીંયા હું ટોલની વાત કરું, તો કુતુબ મિનાર ઇઝ ટોલેસ્ટ ધેન સ્કલ્પચર, અથવા ટોલેસ્ટ એની અધર સ્કલ્પચર, તેવું લખી તો પણ ચાલશે, એટલે એવા સેન્ટેન્સ હોય ત્યારે આપણે આવશે કમ્પેરિઝન ઓફ
પ્લેસ અને અહીંયા જઈને બોલી છે તો કમ્પેરિઝન ઓફ પીપલ. ઓકે ડન, બહુ જ બેઝિક છે, બહુ જ મજા આવે એવું ફંક્શન્સ છે. જો શીખી ગયા એકવાર તો બહુ જ મજા આવશે. ઓકે તો આમાં કોઈ જ કન્ફ્યુઝન નહીં રહે. તો ચાલો આ છે ફંક્શનને નોટ ડાઉન કરજો અને હવે આપણે નેક્સ્ટ ફંક્શનની તરફ જઈએ. ઓકે ચાલો, તો હવે આપણે 6 નંબરનું જે ફંક્શન્સ છે તે તમને બહુ જ સારી રીતના સમજાઈ ગયું હશે અને તમે બધાએ નોટ ડાઉન પણ કર્યું હશે. તો હવે આપણે અહીંયાથી આગળ વધીએ છીએ જે નંબર 7 ફંક્શન્સ છે તેની તરફ. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ બેઝિક છે. વન બાય વન ફંક્શન જોશો એટલે આવડી જ જશે. એની અંદર બધા ફંક્શન એકસાથે યાદ રાખવાના નથી આપણે. વન બાય વન, એક સ્ટેપ બાય સ્ટેપ એની યુઝ કરશો એટલે ઓટોમેટિક છે તમને યાદ રહી જશે અને ખ્યાલ આવી જશે. તો આપણે 7 નંબરના જે ફંક્શન્સ છે તેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સોવિંગ, એક્સપ્રેશન, કોન્ટ્રાસ્ટ. હવે જ્યારે કોન્ટ્રાસ્ટ બતાવવાનો હોય, કોન્ટ્રાસ્ટનો મતલબ થાય વિરોધાભાસ. એટલે કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે વિરોધ દેખાડવો હોય, એટલે કે કોઈ બાબતની અંદર, કોઈ એની ક્વોલિટીની અંદર, ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. હવે એવા ફંક્શનની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. હવે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ દર્શાવવો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. તો કે યસ, હવે એની વાત કરીએ. This function is used in following situation or context. હવે આ જે ફંક્શન્સ છે એનો ઉપયોગ ક્યારે થતો હોય છે એની આપણે હવે વાત કરીએ. તો જુઓ, તો એની સિચ્યુએશન એન્ડ કોન્ટેક્સ્ટ છે કે જ્યારે કોઈ બે વિરોધી બાબતોને એક વિધાનમાં રજૂ કરવી હોય. તો સમજો ભાઈ, બે વિરોધી બાબતો હમણાં શું કરતા હતા કે કમ્પેરિઝન કરતા હતા આપણે આગળના ફંક્શનમાં જોયું એ મુજબ. બટ હવે કમ્પેરિઝન નથી કરવાની, મતલબ એ ટોપિક આપણે પૂરો થઈ ગયો છે. હવે એની સિવાય નવા ફંક્શન જે કોન્ટ્રાસ્ટ દેખાડે, કોન્ટ્રાસ્ટ કલર એટલે આપણે કહીએ છીએ કોન્ટ્રાસ્ટ કલરના શર્ટ પહેર્યો છે એનો મતલબ વિરોધ દેખાડે છે, એક અલગ જ. તો કે યસ, તો એવી જ રીતના વિરોધી બાબતોને એક વિધાનમાં રજૂ કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. તો બહુ જ ઇઝી છે, એને આઈએમપી વર્ડ પણ યાદ રાખવાના છે અને આરામથી તમને યાદ રહી જશે. જે વર્ડ યાદ રાખશો એટલે તમારે કોઈ જ વસ્તુ, એક પણ બીજી ટેક્સ્ટ બુક છે યા બીજી કોઈ ગ્રામરની બુકો છે એનો યુઝ કરવાની જરૂર નથી. ઓકે, આને સ્ક્રીનશોટ પાડીને પણ તમે લખી શકો છો. ઓકે ચલો, તો નેક્સ્ટ વાત કરીએ. હવે એના આઈએમપી વર્ડ કયા છે અને એને કઈ રીતના એક્ઝામ્પલ છે બધું આપણે હવે વાત નેક્સ્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે ચલો, તો સૌથી પહેલા છે લેંગ્વેજ એલિમેન્ટ. તો લેંગ્વેજ એલિમેન્ટ કયા છે આના? તો ફોલોઇંગ લેંગ્વેજ એલિમેન્ટ ઇઝ યુઝડ ટુ ફ્રેમ ધીસ ફંક્શન. હવે જ્યારે તમારે ફંક્શન છે એ બનાવવું હોય, એટલે કે બનાવવાના પૂછાય ત્યારે પણ આ વર્ડનો યુઝ કરવાનો છે, અથવા તમને ઓળખવાના પૂછાય છે ફંક્શન ત્યારે આપણે આ ફંક્શનનો યુઝ કરીને, એટલે કે એની અંદર આપેલા છે તો એની આપણે એના ઉપર ફોકસ કરીને આપણે શું કરવાનું છે, આ ફંક્શનને ઓળખી દેવાના હોય છે. ઓકે ચલો, તો વાત કરીએ હવે એના આઈએમપી વર્ડ્સ છે તેને. તો બધા જ છે ફેરબુકની અંદર નોટ ડાઉન કરી લ્યો અને સ્ક્રીનશોટ પાડી લ્યો, અથવા તમે નોટ ડાઉન કરી લ્યો તમારા ફેરબુકની અંદર આઈએમપી વર્ડ્સ કરીને અથવા કી વર્ડ્સ કરીને. તો કે યસ, ચલો, તો એના કી વર્ડ કયા છે ફંક્શનના? તો બટ. હવે જો બટનો ગુજરાતી મિનિંગ થાય છે પરંતુ. આપણે એમ નથી કહેતા કે હું ગયો હતો પરંતુ ત્યાં મને તે ભાઈ મળ્યા નહીં. ઓકે, તો વિરોધ થયો, મતલબ હું ગયો તો હતો પણ મને અહીંયા મારું કામ થયું નહીં. એ રીતના સ્ટીલ, સ્ટીલનો મતલબ થાય છે હજી સુધી, એટલે કે હજી સુધી એ વ્યક્તિ નથી આવ્યો. આપણે એમ કહીએ છીએ ને હું ક્યારનો અહીંયા ઊભો છું, તે વ્યક્તિ હજી સુધી નથી આવ્યો. હું અહીંયા ક્યારનો ઊભો છું, હજી સુધી બસ નથી આવી. સમજાય? હું અહીંયા ક્યારનો ઊભો છું, ટ્રેન હજી સુધી નથી આવી. તો આવા જે વર્ડ્સ છે, એટલે કે સ્ટીલ, હજી સુધી નો ઉપયોગ પણ અહીંયા થતો હોય છે આ ફંક્શનમાં. એને એનો મતલબ એવો છે, જો સ્ટીલ બે રીતના વપરાય, એટલે કે STILL તો એને કહેવાય હજી સુધી, અને STEAL તો ઈ સ્ટીલ એટલે ચોરી કરવી. સમજાય? તો કે યસ, આપણે એમ કહીએ છીએ ને સી સ્ટોલન માય હાર્ટ, તો એમ તેણીની મારું હાર્ટ છે એ ચોરીને ગઈ છે. મતલબ સ્ટીલનું એ સ્ટીલ છે ને STEAL, એનું V3 છે સ્ટોલન. ઓકે, એટલે કે ત્યારે આપણા વર્ડ્સ યુઝ થતા હોય છે. પછી ઓલધોનો ઉપયોગ પણ છે એવી રીતના વિરોધ દર્શાવવા, છતાં પણના એક ભાવમાં વપરાતો હોય છે, એટલે કે છતાં પણ એ આપણે કહીએ છીએ છતાં પણ એ ન આવ્યો એવી રીતના, તો ઓલધોનો ઉપયોગ થાય છે. પછી ઇવન ઇફનો ઉપયોગ પણ છતાં પણ અથવા હજી સુધીના ફોર્મમાં જ વપરાતો હોય છે. પછી હેઝ, પછી ડિસ્પાઇટ, એટ એટલે હજી સુધી એ જ ફોર્મમાં, મતલબ આ બધાના મિનિંગ છે થોડા ઘણા મળતા જ આવે છે, હજી સુધી છતાં પણ. પછી ધો,
ધોનો ઉપયોગ પણ છે વિરોધાભાસ દર્શાવવા માટે જ થાય છે, એટલે કે કોઈ વિરુદ્ધ દેખાડો હોય, કોન્ટ્રાસ્ટ દેખાડો હોય બે બાબતમાં ત્યારે ઉપયોગ થતો હોય છે. પછી ઇવન ધો, હાવેવર અને ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ નો મતલબ થાય છે કેમ તેમ છતાં પણ, સમજાય? ઇન્સ્પાઇટ ઓફ, હમણાં હું તમને સેન્ટેન્સ લઉં એટલે તમને વધારે આઈડિયા આવશે. એટલે કે પહેલું તમારું કામ છે કીવર્ડને તમારે નોટ ડાઉન કરી લ્યો. ઓકે, કીવર્ડ નોટ ડાઉન કરી લીધા બધાએ, અને સ્ક્રીનશોટ પાડી લ્યો, અને પછી આપણે આગળ વાત કરીએ કે કઈ રીતે ઉપયોગ થતો હોય છે. ઓકે ડન, ચલો તો બધા સ્ક્રીનશોટ લઈ લીધો હશે અથવા નોટ ડાઉન કરી લીધું હશે, અને હવે આપણે આગળ વાત કરીએ એના એક્ઝામ્પલની. ઓકે, this function tells us how the advice suggested to are expressed and example are different ways to express this language function. હવે એનો અલગ અલગ વે થી આનો ઉપયોગ થતો હોય છે, તો એ કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને કઈ મુજબ એનો ઉપયોગ થતો હોય છે, તો એનો આપણે અહીંયા વાત કરીએ. હવે જો એક એક સેન્ટેન્સ હું તમને લઉં છું અને હાઈલાઇટ પણ કરેલા છે, એટલે તમને ખ્યાલ પણ આવશે. મેં રેડ છે એને હાઈલાઇટ કર્યા છે આપણા વર્ડ્સ છે તેને, એટલે તમને આરામથી ઇઝીલી સમજી શકશો. ઓકે ચાલો, ઇન સ્પાઇટ ઓફ, તો આપણો આઈએમપી વર્ડ આવી ગયો પહેલા તે વાક્યની શરૂઆતમાં જ, એટલે તમને પૂછાય તો ફંક્શન ઓળખવાના, તો તમે આરામથી ઓળખી શકશો ઇન સ્પાઇટ ઓફ આવ્યું છે યા ડિસ્પાઇટ આવ્યું છે, એટલે તમે આરામથી ઓળખી જશો કે ઇન સ્પાઇટ ઓફ યા ડિસ્પાઇટ ઓફ છે તો એ શું દેખાડે છે, તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ઓકે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, તમારો જવાબ પૂરો સાચો, એક માર્ક મળી ગયો, પૂરું સિમ્પલ, આટલું છે ભાઈ, સમજાય? આમાં કાંઈ જ નવી નથી. ચલો, તો ઇન સ્પાઇટ ઓફ યા ડિસ્પાઇટ આપેલું છે હિઝ ઇલનેસ, જો હજી પણ થાય છે એનો મતલબ, અને હિઝ ઇલનેસ એટલે તે બીમાર હોવા છતાં પણ શું કરે છે, હી કેમ ટુ ધ ઓફિસ ફોર વર્ક, તે બીમાર હોવા છતાં પણ એ ઓફિસે આવ્યો હતો. ઓકે, ખ્યાલ આવે છે? આવ્યો હતો શું કામ, કેમ છે, કમનું ભૂતકાળ કેમ. ઓકે, આવ્યો હતો, તો કે યસ. તો આ જ રીતના એના સેન્ટેન્સીસ બનતા હોય છે, ખ્યાલ આવે છે? ઇન્સ્પાઇટ ઓફ યા ડિસ્પાઇટ આપેલું છે, એનો મતલબ આપણા ફંક્શન તો ઓળખાઈ ગયા, ધ ફંક્શન ઓફ, સોરી, ફંક્શન ઓફ કોન્ટ્રાસ્ટ છે કામ પૂરું, તો કે યસ. અને એની અંદર સેન્ટેન્સ તો તમારે બનાવવાના નથી, તો કે યસ. અત્યારે આપણે ખાલી એને ઓળખવા કેમ એની જ આપણે વાત કરીએ છીએ. ઓકે, ઇન્સ્પાઇટ ઓફ યા ડિસ્પાઇટ આપેલું હોય ત્યાર. નેક્સ્ટ વાત કરીએ, હી વોઝ ઇલ, તે છે ને એ બીમાર હતો, બટ અથવા એટનો ઉપયોગ કરી શકીએ આપણે, બટ ઓર સ્લેશ, સોરી, બટ સ્લેશ એટ, સ્ટીલ, સ્ટીલનો પણ ઉપયોગ કરી શકાય. હી કેમ ટુ ધ ઓફિસ ફોર વર્ક, તે બીમાર હોવા છતાં પણ, એટલે કે પરંતુ અથવા એટ હજી સુધી, અને સ્ટીલ છતાં પણ એક ઓફિસે આવ્યો હતો, તો કે યસ, એટલે કે છતાં પણ વિરોધાભાસ દેખાડ્યો કે એને બીમાર છે ને ભાઈ, છતાં પણ આવ્યો હતો, સમજાય? એને જો બીમાર હોય તો એને ઘરે રહેવું જોઈએ, બટ એ છતાં પણ કોલેજે ઓફિસે આવેલો છે, એટલે એનો મતલબ છે એ વિરોધ થયો, તો કે યસ. તો એટલા માટે છે એ અહીંયા શું આવે છે, કમ્પેરિઝન ઓફ કોન્ટ્રાસ્ટ અથવા ફંક્શન ઓફ કોન્ટ્રાસ્ટ તરીકે આપણે એને સમજી શકીશું. ઓકે ચલો, તો એનો મતલબ છે આવી રીતના એનો મતલબ થતો હોય છે. એક મિનિટ, તો કે યસ. ઓકે, તો નેક્સ્ટ આપણે વાત કરીએ નંબર થર્ડ જે ફંક્શન છે, સોરી સેન્ટેન્સ છે એક્ઝામ્પલનું, તેની. વી આઉટ ઓફ આઉટ યુ યોર, એટલે સ્લેશમાં છે યોર, ધો, એટલે કે અમે તમને કાઢી નાખીશું. કેમ? તો કે ધો, ઓલધો, ઇવન ધો, ઇવન ઇફ, આ કોઈ પણ વર્ડ છે એનો યુઝ થતો હોય. હી વોઝ ઇલ, હી કેમ ટુ ધ ઓફિસ વર્ક, એટલે કે તમે જો બીમાર હોય અને જો ઓફિસે વર્ક કરવા આવો છો, તો તમે, અમે તમને ત્યાંથી કાઢી મૂકીશું, એટલે કે તમને પાછા મોકલીશું. ઓકે, તો એનો મતલબ ધો, ઇવન ધો, ઓલ ધો અને ઇવન ઇફ, આ બધાનો મતલબ થાય છે છતાં પણ, એટલે કે તમે જો અહીંયા આવ્યા તો પણ તમને પાછા મોકલી દઈશું. કેમ મોકલી દઈશું? કારણ કે તમે બીમાર છો એટલા માટે, એટલે કે જ્યારે વિરોધાભાસની બાબતો હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. ઓકે, ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ આનો ઉપયોગ થાય છે, એટલે કે આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણો બની જાય છે. ઓકે ચલો, તો નેક્સ્ટ વાત કરીએ હાવેવર, નંબર ફોર્થ છે આપણું. હાવેવર ઇલ હી વોઝ, એટલે કે તે બીમાર હોવા છતાં પણ, શું હાવેવર આવ્યું છે? જો આપણે પહેલો વર્ડ છે તમને ડાયરેક્ટ મળી ગયો હાવેવર, એટલે આપણે પાછળ કઈ સેન્ટેન્સ જોવાનું રહેતું જ નથી, ડાયરેક્ટ છે શું કરી દેવાનું, ધ કમ્પેરિઝન ઓફ કોન્ટ્રાસ્ટ યા ફંક્શન ઓફ કોન્ટ્રાસ્ટ કરીને જવાબ મૂકી દેવાનો. ઇલ હી વોઝ, એટલે કે બીમાર હોવા છતાં પણ. હી કેમ ટુ ધ ઓફિસ ફોર વર્ક, ઓકે. હવે બધા ભાઈ સેન્ટેન્સ મેં કોમન રાખ્યા છે, એટલે એના વર્ડ અલગ અલગ મેં સેટ કર્યા છે. ઓકે, પછી ઇલ હેઝ
ही વોઝ એટલે કે ઇલ એઝ તો જો એ એઝ એ તમારી માટે હાઇલાઇટ કરેલું છે મેં તો એ તમારી માટે મોસ્ટ આઈએમપી તો કે યસ એટલે કે એ તમને આપ્યું છે તો એનો મતલબ તમારો જવાબ ક્યાં પૂરો ઓકે એટલે કે ત્યાંથી એઝ મળી ગયું હી વોઝ જો અહીંયા હેઝ એઝ નથી આપ્યું બે એઝ હો તો એ કમ્પેરિઝન બતાવે પણ અહીંયા સિંગલ એઝ છે એનો મતલબ છે કે તે સિંગલ એઝ છે એક કોન્ટ્રાસ્ટ બાબતો હોય ત્યારે વપરાતું હોય છે ઓકે ચલો તો ઇલ હેઝ હી વોઝ હી કેમ ટુ ધ ઓફિસ ફોર વર્ક એ બીમાર હોવા છતાં પણ ઓફિસમાં જોબ કરવા માટે આવ્યો હતો તો આવા જે વિરોધાભાસવાળા સેન્ટેન્સીસ છે એની અંદર આપણે એક્સપ્લેનિંગ ધ કોન્ટ્રાસ્ટ યા ફંક્શન ઓફ કોન્ટ્રાસ્ટ તરીકે આપણે મૂકી શકીએ ઓકે તો અહીંયા છે આપણે આ બે ફંક્શન રાખીએ છીએ તો કે યસ ચલો તો ફરીવાર મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ઓકે તો મેં તમને કહ્યા મુજબ તમે બહુ જ સરસ રીતના નોટ ડાઉન કર્યું હશે અને લખેલું હશે તો કે યસ અને નોટ ડાઉન કરેલી નોટ્સ છે તમારી રાખજો એને સ્ક્રીનશોટ પાડીને નોટ ડાઉન કરી લેજો તમારી પાસે ટાઈમ ના હોય તો પણ એના કીવર્ડ છે એનું ટાઇટલ છે આ બે વસ્તુ તો ફરજિયાત છે કમ્પલસરી બધા સ્ટુડન્ટે લખવી જો લખશો તો જ યાદ રહેશે અને બહુ જ ઇઝી છે એમાં કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રોકેટ સાયન્સ છે નહીં ઓકે ચલો તો આપણે અહીંયા રાખીએ છીએ તો કે યસ ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયોની અંતર્ગત ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ